ધોરણ નવ ચેપ્ટર આઠ ચતુષ્કોણ। સૌ પ્રથમ આપણે ચતુષ્કોણની એક આકૃતિ દોરીશું। આ ચતુષ્કોણને નામ એ બી સી અને ડી આપીશું। અહીં આપણે એક વિકિરણ પણ દોરીશું, એક વિકિરણ બી ડી અને એક એ સી। હવે ચતુષ્કોણનો અહીં શિરોબિંદુ કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, બાજુઓ કોને કહેવાય, સંકેતમાં શું દર્શાવાય, ચતુષ્કોણના બધે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય અને વિકિરણ કોને કહેવાય તે જોશું। તો આમાં ચતુષ્કોણમાં શિરોબિંદુ તરીકે આપણે એ બી સી અને ડી એ ચતુષ્કોણના શિરોબિંદુ છે। ચતુષ્કોણમાં ખૂણાઓ તો અહીં ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી આ ચતુષ્કોણના ખૂણાઓ છે। પછી ચતુષ્કોણની બાજુઓ, જો બાજુઓ કેટલી થાય, એ બી, બી સી, સી ડી, એ ડી આ ચતુષ્કોણની બાજુ છે। હવે ચતુષ્કોણને સંકેતમાં કેમ લખાય, તો અહીં ચતુષ્કોણની નિશાની અને બધા શિરોબિંદુના નામ એટલે કે ચતુષ્કોણ એ બી સી ડી। હવે ચતુષ્કોણના બધા કુલ માપ, બધા ખૂણાઓનો માપ 360 અંશ। હવે ચતુષ્કોણમાં વિકિરણ, તો જો ચતુષ્કોણમાં વિકિરણ કોને કહેવાય, એક વિકિરણ આવડું આ બી ડી અને બીજો વિકિરણ એ સી, જે ચતુષ્કોણ એ બી સી ડીના વિકિરણ છે। હવે આપણે અંતઃમુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ વિશે જોઈશું। તો જો અંતઃમુખ ચતુષ્કોણ કોને કહેવાય, જે ચતુષ્કોણના વિકિરણ છેદતા હોય તેને અંતઃમુખ ચતુષ્કોણ કહેવાય અને જો વિકિરણ છેદતા ન હોય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય। હવે આપણે એક બહિર્મુખ ચતુષ્કોણની આકૃતિ વડે સમજીશું। હવે આગળ આપણે ચતુષ્કોણના પ્રકાર, એમાં સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ વિશે જોશું અને બધા ચતુષ્કોણની આપણે આકૃતિ સમજશું। પેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, જે ચતુષ્કોણની એક અને માત્ર એક જ જોડના માપ સરખા હોય તેને અને બાકીની બે બાજુના માપ સરખા ન હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય।